મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. બલરામ અને ગુર ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે. તો જો આપણે આગળ જોઈ ગયા કદાચ ચિત્ર વસ્તુ ચિત્ર, તો મે આમાં આપણે એમ શું આપ્યું, તો માટલું આપ્યું હતું, ડબ્બો આપ્યો હતો અને ટમલર એટલે કે ટબ આપ્યો. આપણે તે ચિત્ર જોઈ ગયા. હવે આપણે ચિત્ર કયું જોવાનું છે, તો કે પ્રકૃતિ ચિત્ર. નેચર પ્રકૃતિ ચિત્ર પણ એક હોય, તો ગમે એની ડાળી હોય, કરેલની ડાળી. આ આપણે છેલ્લી ડાળી આપેલી છે, તો કે જાસૂદની ડાળી આપેલી છે આપણને. અને તમને જો તમને બે ડાળી આપેલી છે, તમે જુઓ કરેંટની અને જાસૂદની. જો આ બાજુ કરેંટની ડાળી છે ને આ બાજુ જાસૂદની છે, તો આપણે કઈ દોરવાની છે, જાસૂદ. પણ આ ડાળી તમારે ક્યાં દોરવાની છે, ઘરકામ વિભાગમાં. આ ડાળી ઘરકામ વિભાગમાં, આ ડાળી આપણે એના આવતાના વિડીયોમાં જોશું. આ ડાળી અત્યારે આપણે ઘરકામ વિભાગમાં દોરવાની છે. તો જુઓ હવે તમે ચિત્રમાં તમે જુઓ, તમને ડાળી દેખાય છે. હવે આપણે દોરીએ, પેલા તમારે શરૂઆત ક્યાંથી કરવાની, તો કે પેલા છે ને આપણે આ ડાળી દોરવાની છે, ફૂલ દોરવાનું નથી. પેલા ડાળી જો, પેલા છે ને આવી રીતના આ ડાળી ને વચ્ચે જે એના ભાગ આવે એ દોરતા જવાના છે. જો પછી આને આવી રીતના દર્શાવી દેવાનું, આવી રીતના. પછી એની ઉપર આ કળી દર્શાવી છે આપણને, શું છે જે તમે જુઓ છો, ફૂલ પેલા શું આપે, ડાળી ને કળી આવે. આપણને શું દર્શાવવા કહ્યું છે, એની કળી દર્શાવી છે. જુઓ દેખાય છે તમને, તે આપણે દર્શાવી દેવાની છે. અને નીચે પછી જો આ આની આ લાઈનમાં આપણે આ ડાળી દોરતા દોરતા નીચે આવવાનું છે, ત્યાં આપણે શું આપ્યું છે, પાન આપ્યું છે. તો એ પાન પણ સાથે દર્શાવી દેવાનું છે. પાનને જુઓ તમે, આવી રીતના ઉપર જતા ડાળી સાથે કરવાની છે, નીચેથી પોળ. પાન તમને ગમે ને દોરી શકો છો, પણ હંમેશા પાન આપણે દોરવાનું છે. અહીંથી ભેગું થાય એટલે અહીંથી આ ડાળી, એવી રીતના પાન દોરવાનું છે. પછી પાનની અંદર જે આ એની શિરાઓ હોય છે તે આપણે દર્શાવી દેવાની છે. જો આપણે હવે એની નીચેથી આપણા આખો પૂરો કરી દેવાનો છે નીચે આવતા. હવે એવી રીતના એની બીજી, તો ઉપરથી આ ડાળી સાકડી કરવાની છે, નીચે આવતા પોળ. અહીંથી જો આપણને બીજું પાન દર્શાવેલું છે, તો આ બીજા પાનની ડાળી દોરી દેવાની, પછી શું દોરવાનું છે, એનું પાન. તો આ પાની જે હું તમને દર્શાવું એ રીતે દોરવાનું છે. આ ભાગ સીધો અને આ ભાગ બીજો ભાગ દોરો, તો અહીંયાથી નીચેથી તે જ ગળા દેવાનો છે. એને પણ આવી રીતના શિરાઓ દર્શાવી દેવાની. પછી જો ઈ ક્યાંય નીચેથી પોળી ડાળી કરી દેવાની છે, પૂરી કરી દેવાની છે. હવે આપણે દોરીએ ફૂલ. તો ફૂલમાં તમે જો પેલા તમને આવી રીતના આવ્યું છે, તો જે એની કળી હોય એમાંથી ફૂલ થયું હોય છે, તો આ કળીનો ભાગ છે એ પોળો થાય છે. આ કળીનો ભાગ તમને જ્યાં આપ્યો છે, જો આ કળી છે તો આખા ભાગ પોળો થાય એટલે એ ફૂલ બને છે. એ ફૂલ આપણે દર્શાવવાનું છે. જો આ અહીંયા સુધી દોરા છે, પછી ફૂલ દર્શાવી દેવા. ફૂલમાં જો તમને બધા ફૂલ આવી રીતના આપ્યા છે, અહીંયા ઉપરથી છે ને આવી રીતના વળાંક આપવાના છે, આવી રીતના. તો એ ફૂલ આપણે એવી રીતના જ બધા ફૂલ દોરવાના છે. તો જો આ એકબીજાને નીચેથી પેલું અને આ પેલું ફૂલ પૂરું થયું પેલું પાણીનું, તો આ બીજું પાંખડે દોરવાની નહીં, આ ત્રીજી. બીજું હોય ત્યાંથી આ છેલ્લો જો પૂરો થાય ત્યાંથી ત્રીજું સ્ટાર્ટ કરવાનું. દર્શાવી દેવાનું છે.
Kes pen kelar kuwana sih.